HP Desai Commerce College of Amroli. I am studying in SY BCom. આજનો મારો વિષય છે સ્વામી વિવેકાનંદજીની દ્રષ્ટિએ સ્ત્રી કેળવણી. બળતા હૃદયોની બાફ હરેને વળી સુંદરતમ સહાય, બળતા હૃદયોની બાફ હરેને વળી સુંદરતમ સહાય. ધન્ય ધન્ય છે તે કુલાંગનાઓને જે કર્મે સ્ત્રી કેળવણી કહેવાય, જે કર્મે સ્ત્રી કેળવણી કહેવાય. મિત્રો, શિક્ષણ ક્ષેત્ર એટલે કલા, બુદ્ધિ અને જ્ઞાનની અધિષ્ઠાત્રીમાં દેવી સરસ્વતીનું નિવાસસ્થાન, કે જ્યાં ફક્ત પુરુષોએ જ કેળવણી મેળવવી એવું નથી, પરંતુ સ્ત્રીઓનો પણ તેટલો જ અધિકાર છે. જેટલો અધિકાર પુરુષને કેળવણી મેળવવાનો છે, તેટલો જ અધિકાર સ્ત્રીઓને પણ આપવામાં આવ્યો છે. ઉપનિષદ યુગમાં મૈત્રી, ગાર્ગી તેમજ અનેક મહાન પુણ્ય શ્લોક વિદુષીએ તો ઋષિપદ પ્રાપ્ત કર્યું છે. એટલું જ નહીં, પરંતુ ગાર્ગી જેવી મહાન વિદુષીએ તો મહર્ષિ યાજ્ઞવલ્કયને બ્રહ્મ સંબંધી ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો હતો. તેથી જ તો ભગવાન મનુએ કહ્યું છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંત તત્ર દેવતાઃ, અર્થાત જ્યાં નારીની પૂજા કરવામાં આવે છે ત્યાં દેવતાનો વાસ છે, પરંતુ જ્યાં નારીને અપમાનિત કરવામાં આવે છે, જ્યાં નારીને કેળવણી પણ આપવામાં આવતી નથી, ત્યાં દેવતાનો વાસ તો શું, ત્યાં દરેક પ્રયત્નો પણ નિરર્થક નીવડે છે. તેથી જ કોઈ કવિએ સાચું જ કહ્યું છે કે અબળા નારીની આ કથા છે ને ભારતીય સન્નારીની આ વ્યથા છે, અબળા નારીની આ કથા છે ને ભારતીય સન્નારીની આ વ્યથા છે. કોણ સાંભળે અંતરના હૃદય તણાવ, અરે કોણ સાંભળે અંતરના હૃદય તણાવ, ઠેર ઠેર દુશાસનની સીધી સદા છે. મિત્રો, સ્વામીજી કહી ગયા કે યાદ કરો એ ધર્મચારિણી દ્રૌપદીને, યાદ કરો એ પતિના સુખે સુખી અને પતિના દુઃખે દુઃખી થનારી જનક જનની માં સીતાને. ધન્ય છે એ પતિ સન્માનની ભાવના સમજનારી ઉર્મિલા. સ્વામીજીએ તો ત્યાં સુધી કહ્યું છે કે આવી દરેક ચરિત્રશીલ નારીઓના જીવન ચરિત્ર સાંભળીને આજની એકાદ નારી જો બ્રહ્મવેતા થાય ને, તો તેના વ્યક્તિત્વના પ્રભાવથી આજની હજારો નારીઓ સત્ય પ્રાપ્તિ માટે જાગૃત થશે. સ્વામીજીએ કહ્યું છે કે આજની દરેક નારીએ શૌર્ય અને હિંમતની ભાવના કેળવવી જોઈએ. આજના યુગમાં સ્વરક્ષણ કેમ કરવું એ તો શીખવું જ જોઈએ. અરે, અદ્ભુત ભવ્યતા હતી લક્ષ્મીબાઈને. એ પ્રમાણે જ સંઘમિત્રા, અહલ્યાબાઈ, મીરાબાઈ તેમજ જેમણે વિદેશની ધરતી પર રહીને આપણા ભારત દેશનો પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો તેવા સ્ત્રી રત્ન મેડમ કામાને કેમ ભૂલી શકાય. અરે, યાદ કરો એ છત્રપતિ શિવાજી કે જેમની નસે નસમાં વીર પુરુષોનું લોહી વહે છે, એવા વીર પુરુષને જન્મ આપનારી જીજાબાઈની આજે જરૂર છે, કે જેઓ રજોગુણનો મૂર્તિમંત નમૂનો છે, એવા વીર પુરુષોને જન્મ આપનારી જનેતાઓની આજે જરૂર છે. અરે, આ તો એ ધરતી છે કે જ્યાં શબ્દ એક શોધોને સહિતા નીકળે, ને કૂવો જ્યાં ખોદું તો સરિતા નીકળે. શબ્દ એક શોધું ને સહિતા નીકળે, ને કૂવો જ્યાં ખોદું તો સરિતા નીકળે. અજીબ તાસીર છે માં ભૌમની, અજીબ તાસીર છે માં ભૌમની, કે અહીં મહાભારત વાવ ને ભગવદ્ ગીતા નીકળે, અહીં મહાભારત વાવ ને ભગવદ્ ગીતા નીકળે. થેન્ક યુ.